રાપર તાલુકાના પાલસવા ગામ વિજેતા સરપંચ તેમજ સભ્યોનું સન્માન સમારંભ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ગામના ભાઈઓ તેમજ બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું જ્યારે પરિણામ આવ્યું ત્યારે વાગડ વિસ્તારમાં પલાસવા ગામના સરપંચ વિજેતા કિશનજી ખોડનું સન્માન સમારંભ કાર્યક્રમ યોજાયો હતો અને તેમજ ગામના વિજેતા સભ્યોનું સન્માન પણ કરવામાં આવ્યું હતું. ને કિશનજી ખોડે વીઆર લાઈવ સાથે વાત કરતા જણાવ્યું કે આ વર્ષે ગામના લોકોએ મારા ઉપર વિશ્વાસ મૂક્યો છે, જેનું સંપૂર્ણપણે વિશ્વાસ રાખીને જે ગામના વિકાસના કામો હશે તેને તત્પર હું ઝડપથી નિકાલ કરી આપીશ. અને વધુમાં તેમણે જણાવ્યું છે કે હું નવ યુવાન એન્જિનિયર ડિગ્રી ધરાવું છું અને આ સન્માન સમારંભ કાર્યક્રમમાં સરપંચ પદે વિજેતા ઉમેદવાર કિશનજી ખોડ તેમજ વિજેતા સભ્યો તેમજ ગામના વડીલોનું સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગામના ભાઈઓ તેમજ બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. હાલ પલાસવા ગામની અંદર જે ચૂંટાયેલા સરપંચ પદના ઉમેદવાર કિશનભાઈ ભીખાભાઈ ખોડ અને એના પહેલાંની ટર્મની અંદર બી રમેશભાઈ પેથાભાઈ ખોડ જે સરપંચ તરીકે એમનું નિધન થતાં અને આગામી ચૂંટણીની અંદર એમના ભત્રીજા કિશનભાઈ ઊભા રહ્યા અને એના પહેલાં બી જ્યારથી પંચાયતી રાજ આવ્યું ત્યારથી લગભગ છેલ્લા 50 વર્ષથી એમના પરિવાર દ્વારા ગ્રામ પંચાયતનું સુકાન એમના જ હાથમાં રહેલું છે અને ગામની અને તાલુકાની અને આમ તો કહેવા જઈએ તો કિશનભાઈના દાદા પેથાભાઈ સવાભાઈ ખોડ એ ગુજરાત રાજ્યની અંદર પાણી પુરવઠાના ચેરમેન બી રહી ચૂકેલા છે અને રાપર તાલુકા પંચાયતના પ્રમુખ બી રહી ચૂકેલા છે. એવી જ રીતે એમના પરિવાર દ્વારા ગામની તાલુકાની અને જિલ્લાની બહુ જ સારી રીતના એમને સેવા કરેલી છે અને આજ રમેશભાઈના નિધન પછી 2021ની ઇલેક્શનની અંદર ગામે કિશનભાઈને સાથ સપોર્ટ આપી અને જે વિજય બનાવ્યા એ મતલબ એમની પ્રત્યે એમના રમેશ એમના કાકાશ્રી રમેશભાઈને એક શ્રદ્ધાંજલિ રૂપે હું જોઉં છું. એ આજનો ક્રમ અમારો એક જ હતો કે આગામી 2-3 મહિના પહેલાં જ આમના કાકાશ્રીનું અવસાન થયેલું તો અમારા હિસાબથી કોઈ અમારે રેલી કે એવું કાંઈ કોઈ જાતનું આયોજન હતું નહીં, પણ એક ગામનો આભાર માનવા માટે થઈને જ આ એક નાનું એવું આયોજન કરેલ હતું અમે અને અમારી ટીમ દ્વારા ગામનો અમે આભાર માન્યો. એ પલાસવા ગ્રામ પંચાયતના સરપંચ પદ તરીકે સરપંચ તરીકે મને 435 મતની લીડથી ગ્રામજનોએ વિજય બનાવ્યો છે. મતદાતાઓને અને ગ્રામજનોને હું આભાર વ્યક્ત કરતા કહું છું કે ગ્રામજનોએ જે રીતે મને રૂડો દેખાડી અને ભવ્ય બહુમતીથી વિજય બનાવ્યો તે બદલ ગ્રામજનોનો ગ્રામના ભાઈઓ બહેનો અને યુવાઓનો દરેક વ્યક્તિનો આભાર માનું છું.